ગુજરાત આજે ફાસ્ટેગ પર દોડી રહ્યું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારના આદિવાસી લોકો કાચા રસ્તાથી વર્ષોથી દુઃખી છે. તો ભારે વરસાદના ખેદા ગામના કાચા રસ્તે ડુંગરની ભેખડ પડતા પાંચ ગામને જોડતો રસ્તો બંધ પડ્યો છે. છોટાઉદેપુરના નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી હતી. રસ્તો બંધ થતાં ગ્રામજનો જાતે રસ્તો સાફ કરવા મજબૂર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના પાંચ ગામને જોડતા કાચા રસ્તા પર ડુંગરની ભેખડ ધસી પડતા વાહનોની અવરજવર બંધ પડી છે. વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ પડી હોય રસ્તો બંધ થયો, જેથી ખેંદા, સોટી, ઉમરકુપ્પા, ગનિયાબારી, સાંકડીબારી સાથે મહારાષ્ટ્રના લોકો નર્મદા નદીમાં થઈ આવતા હોય જે રસ્તો થયો બંધ છે. ભારે વરસાદમાં કાચા રસ્તો હોય કે ઉતરો પર કટપડતા એક બાઇક અને જીપ કાઢવા માટે ગ્રામજનો રીતસરના ઝઝૂમી રહ્યા હતા. આઝાદીના સાત દાયકા બાદ ગતિશીલ ગુજરાતના આ દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે. અલ્લારકા પઠાણ, ZS TV, છોટાઉદેપુર. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર જેમાં ડુંગર વિસ્તારમાં ખેંદા, છોટી ઉમર, સાંકડીબારી, ગણિયારબારી આ બધાને જોડતો મેઇન રસ્તો છે, જે વર્ષોથી આ કાસો રહેલો છે. અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ આ રસ્તો બનાવી આપતા નથી. હવે અમે સરકારશ્રીને કઈ કઈ થાકી ગયા છે અને આવી રીતે આ કાસો રસ્તો આખો દોડી પડેલ છે વરસાદમાં, તો અમે ગ્રામજનો બધા આવીને પછી અમારે જાતે કામ કરવું પડે છે. આ બધો તૂટી ગયો છે તો અમે 20-25 જણા માણસો આવીને આ જાતે હાથથી અમે કરીએ છીએ. આરંભી વિભાગે કોઈ ધ્યાન રાખતું નહીં. હા, શું સમસ્યા છે રસ્તાની? અમારે રસ્તાનું એવું છે કે પછી આ બધું આ રસ્તો ખરાબ છે, તો અમે હાથે હાથે કરીને પછી આ બધું સાઈડમાં કર્યું છે. તો અમારે એવી તકલીફ છે કે પછી અમારે આટલે થોડુંક આ રસ્તો બની જાય તો સારું એમ કહેવામાં આવે છે. એટલે અમારે કોઈ બીમાર હોય પછી કંઈક બેસવા જવાનું એવું બધું હોય ને, તો આ બધું ઉચકીને અહીં સુધી લાવવું પડે છે. આજે અમે બધા ભેગા થઈને પછી આ બધું એ હાથે હાથે આ પાણી હટાવવાનું એ બધું કામગીરી કર્યો. અમે સવારના એમ ઉઠીએ છીએ.